તો વધુ એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે નરેશ પટેલને લઈને તેના પર નજર કરીએ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે સૌથી મોટી વાત એ છે કે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આણંદ જિલ્લાના કરમસદની મુલાકાતે છે ખોડલધામના પંચવર્ષીય પાટોત્સવ અર્થે ચરોતરના પાટીદારોને આમંત્રણ આપવા નરેશ પટેલ કરમસદ પહોંચ્યા છે સરદાર પટેલ મેમોરિયલ ખાતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી નરેશ પટેલ સાથે અન્ય રાજકીય નેતાઓ પણ જોવા મળ્યા હતા પરંતુ ખોડલધામના પ્રમુખ એકવીસ એક બે હાજર બાવીસ ના રોજ ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પુરાતવા જઈ રહ્યા છે ત્યારે એ ભાગરૂપે ખોડલધામમાં એકવીસ એક બે ના રોજ ભવ્ય પાટોત્સવ આયોજન કરવામાં આવેલ છે તે માટે મધ્ય ગુજરાતમાં રૂબરૂ આમંત્રણ પાઠવવા માટે આજ હું અહીંયા આનંદ આવેલો છું બિલકુલ આજે સરદાર સાહેબના વતનમાં આવી અને ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવું છું અને સરદાર સાહેબના વિચારો છે એ દરેક સમાજને સ્પર્શે એવી ખાસ અપીલ કરું છું અમદાવાદમાં એમસીમાં વિપક્ષ નેતા માટે કોંગ્રેસમાં ખેંચતા યથાવત છે પૂર્વ વિપક્ષ નેતા દિનેશ નિવેદન સામે આવ્યું છે જેમાં દિનેશ શર્માએ કહ્યું કે મહિનાથી વિપક્ષી નેતા ન હોવાથી પાર્ટીને સતત નુકસાન થઈ રહ્યું છે વિપક્ષી નેતા મામલે ચાંદખેડા કાઉન્સિલર રાજશ્રી કેસરીનો પણ આક્રમક અભિગમ સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું કે દસ મહિનાથી વિપક્ષી પદ ખાલી છે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરનાર કોઈ નથી તેમજ વહેલી તકે નિર્ણય કરવામાં નહીં આવે તો પક્ષને ગૃહની અંદર અને બહાર નુકસાન થઈ શકે છે તો સ્વાભાવિક જ છે કે વિપક્ષ નેતા નું પદ ખાલી હોવાના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મહત્વના કામોની જે ફાઇલ વિપક્ષ નેતાને મળે છે તે નથી મળતી તેથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર કરીને જે કામોને મંજૂરી આપી દેવામાં આવે છે તે અંગે કોંગ્રેસના કાઉન્સલરો સદનમાં ચર્ચા નથી કરી શકતા દસ દસ મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષની નેતાની જે સીટ ખાલી પડી છે આ સીટમાં તાત્કાલિક સત્વરે નિમણૂક કરવામાં આવે અને એવી સક્ષમ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે કે જે સદનની અંદર તથા સદનની બહાર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે અને સાથે સાથે અમે અમારી મોડી મંડળની એ પણ રજૂઆત કરી છે કે આનો તત્કાલિક ધોરણે નિર્ણય કરવામાં આવે